નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આવૃત્તિ વિતરણની વિષમતા એટલે કે પ્રકરણ 5માં ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરીશું. વિભાગ સીમા પેજ નંબર 210. વિભાગ સી સ્વાધ્યાય 5 પેજ નંબર 210 ઉપર આ પાઠ્યપુસ્તકમાં વિભાગ સી એમાં દાખલા નંબર 5 જોઈશું. આપણે તો 5મા દાખલામાં એક આવૃત્તિ વિતરણની વિષમતા એટલે કે એસકે બરાબર -2.8 જો તેનો બહુલક એટલે M0 બરાબર 48.8 હોય તો એક્સ બાર શોધવાનો છે એટલે કે મધ્યક શોધવાનો છે. આપણને સૂત્ર યાદ છે કે એસકે બરાબર એક્સ બાર -M0 એસકે ની કિંમત -2.8 બરાબર એક્સ બાર ના એક્સ બાર -M0 48.8 આપેલા છે. હવે આ કિંમત આ બાજુ લાગીએ તો શું થઈ જશે? પ્લસ થઈ જાય બરોબર. તો એક્સ બાર બરાબર 48.8 -2.8 માટે એક્સ બાર બરાબર 46. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રમાં વિભાગ સી અને ડી આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય તો ટૂંકા દાખલા કઈ રીતે ગણાય તો એ આ પ્રેક્ટિસ કરતા રહેશો, આપણા ચોપડામાં વાંચતા રહેશો. કઈ વિગત આપેલી છે અને કયું સૂત્ર મૂકવાનું એ થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ દાખલા નંબર 6. સંમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો 138 છે. ખાસ ધ્યાન રાખીશું, સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણોમાં Q3+Q1 બરાબર 2m થાય એટલે કે મધ્યસ્થથી બંને ચતુર્થકોનું અંતર સમાન હોય. એટલે આપણને પહેલા પહેલું તો એ ખ્યાલ હોવો જોઈએ કે સંમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો એટલે કે Q3+Q1 બરાબર 138 આપેલા છે. તો તેનો મધ્યસ્થ કેટલો થાય? અહીંયા m બરાબર શોધવાના છે. અને સંમિત આવૃત્તિ વિતરણમાં આપણને ખ્યાલ છે કે Q3+Q1 બરાબર 2m થાય બરોબર. મધ્યસ્થથી બંને ચતુર્થકોનું અંતર સમાન હોય છે. તો અહીંયા Q3+Q1 બરાબર 138 બરાબર 2m માટે m બરાબર 138/2 માટે m બરાબર 2×12 અને 2 તો m બરાબર 69. તો સંમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે આ ખાસ ધ્યાન રાખીશું કે Q3+Q1 બરાબર 2m. ત્યારબાદ 7મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા આપણા ચોપડામાં ઉતારતા રહેશો. દાખલા નંબર 7. એક ધ્વન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતા એટલે કે વિષમતા જે બરાબર 0.75 આપેલા છે. જો પ્રમાણિત વિચલન એટલે કે એસ બરાબર 20 અને મધ્યક એક્સ બાર બરાબર 37.50 હોય તો એમ શોધ હોય ત્યાં એમ શોધવાનું છે. હવે ખાસ ધ્યાન રાખીશું કે ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય કે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ હોય તો સૂત્ર શું થાય? તો જે બરાબર 3 એક્સ બાર -m/s સૂત્ર થાય અને એમની કિંમત આપણને મળશે. તો સૂત્ર અહીંયા લખીશું, જે બરાબર 3x^-m/s. હવે જે કિંમતો આપેલી છે આપણે મૂકતા રહીશું 0.75 બરાબર 37.50 -m આ શોધવાના છે, s બરાબર 30 આપેલા છે. તો સૌથી પહેલું તો નીચેની કિંમત આ બાજુ લઈ જઈશું એટલે ગુણાકાર થશે એટલે કે 0.75 × 20 બરાબર અહીંયા ગુણાકાર કરીશું તો
ત્રણ ગુણ્યા 37.50 બરાબર 112.5 માઇનસ 3 વીસ આ બાજુ ગુણાકાર કરો, અગિયાર દરેક પદને ગુણાકાર કરો આપણે, તો 0.75 ગુણ્યા 20 બરાબર 15 થશે બરાબર 112.5 માઇનસ 3 એમ આ બાજુ લાવી દઈશું બરાબર 112.5 માઇનસ 15 3m બરાબર 112.5 માઇનસ 15 બરાબર 57.5 m બરાબર 57.5 ભાગ્યા 3 માટે m બરાબર 32.5 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કિંમત આપી છે એને આધારે કયું સૂત્ર ઉપયોગમાં લેવું એ આપણે ખાસ ધ્યાન રાખીશું. એચ બાર માઇનસ એમ જીરો અપોન એસ લેવું અથવા તો 3H⁻¹ સૂત્ર લેવું, કઈ રીતની વિગત આપેલી છે એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. આ દાખલો આપણા ચોપડામાં નોંધી દેશો. ત્યારબાદ દાખલા નંબર 8, એક વિષમ આકૃતિ વિતરણનો મધ્ય તેના મધ્યસ્થથી એટલે કે મધ્ય x બાર કેવો છે, તો કે તેના મધ્યસ્થથી m પ્લસ 3 જેટલું વધુ છે, તો x બાર m કરતા 3 વધુ છે. જો આકૃતિ વિતરણનો વિષમતા એટલે કે j બરાબર 0.75 હોય તો પ્રમાણિત વિચલન s શોધો. અહીં આપણે s શોધવાનું છે, તો પહેલા મેં તો સાદુરૂપ આપ્યું છે x બાર બરાબર m પ્લસ 3, x બાર માઇનસ m બરાબર 3 બરાબર, તો સૂત્ર મૂકીશું જે બરાબર 3 x બાર માઇનસ m અપોન s. s શોધવાનું છે જેની કિંમત આપેલી 0.75 બરાબર 3 એટલે x બાર માઇનસ m બરાબર 3 અપોન s ની કિંમત શોધવાની છે. s ના s બાજુ લઈ લઈશું તો 3 કરી 9 ભાગ્યા 0.75 તો s બરાબર 9.9 ભાગ્યા 0.75 બરાબર 12, s ની કિંમત આપણને 12 મળશે. એ ખાસ ધ્યાન રાખીશું x બાર બરાબર m પ્લસ 3 બરાબર. આ સમીકરણ બનાવ્યું એક્સ બાર એમ આ બાજુ લાવીને એક્સ બાર માઇનસ એમ બરાબર 3 થાય, સૂત્ર મૂક્યું આ કિંમત અહીંયા જેની કિંમત અને એસ આપણને મળી ગયો, આપ આપણા ચોપડામાં લખી દેશો. ત્યારબાદ દાખલા નંબર 9 ની ગણતરી કરીશું. આવૃત્તિ વિતરણમાં Q3 માઇનસ Q2 બરાબર 2 Q2 માઇનસ Q1 હોય તો જે શોધવાનું છે અહીંયા આ રીતનું સમીકરણ આપ્યું છે. તો સૌથી પહેલા મેં તો Q2 બરાબર m મૂકતા, Q3 માઇનસ m બરાબર 2 m માઇનસ આ વસ્તુ થશે. હવે જે નું સૂત્ર મૂકીશું જે બરાબર Q3 માઇનસ m માઇનસ m માઇનસ Q1 Q3 માઇનસ m પ્લસ m માઇનસ બરાબર, ચલો Q3 માઇનસ m બરાબર શું લખવા, તો કે 2 m માઇનસ Q1 Q3 માઇનસ m બરાબર આ વસ્તુ અહીંયા લખી દીધી માઇનસ m માઇનસ Q1 Q3 માઇનસ m બરાબર 2 m માઇનસ Q1 પ્લસ m માઇનસ Q1. હવે કૌ છોડી દઈશું ગુણાકાર કરીશું તો 2m માઇનસ 2 Q1 માઇનસ m પ્લસ Q1 એ જ રીતે અહીંયા પણ 2m
માઇનસ ટુ ક્યુ વન પ્લસ એમ માઇનસ ક્યુ વન. હવે ટુ એમ માંથી એમ જાય એટલે એમ માઇનસ ટુ ક્યુ વન માંથી આ ક્યુ વન એટલે કે માઇનસ ક્યુ વન. એ રીતે ગયા ટુ એમ પ્લસ એમ એટલે થ્રી એમ માઇનસ ટુ ક્યુ વન હતા અને માઇનસ ક્યુ વન એટલે કે થ્રી ક્યુ વન. ઉપર એક કોમન આવશે એમ માઇનસ ક્યુ વન, ત્રણ અહીંયા કોમન એમ માઇનસ ક્યુ વન બરાબર એક અપોન ત્રણ, માટે જે બરાબર એક ભાગ્યા ત્રણ એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ક્યુ ક્યુ એટલે એમ કહેવાય, એમ મૂકી દીધા આપણે આ સૂત્ર પ્રમાણે એની ગણતરી કરી સાદું રૂપ આપતા આપણને આ જવાબ મળશે. ત્યારબાદ દાખલા નંબર દસ ની ગણતરી કરીએ. એક આવૃત્તિ વિતરણમાં વિષમતા એસ કે બનાવો માઇનસ છ પોઈન્ટ છ આવે, ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલન નો સંકેત કયો? અગાઉના ચેપ્ટરમાં આપણે ચતુર્થક વિચલન એટલે એનો સંકેત ક્યુડી બરાબર બાવીસ આપી જે બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખવાનું આપણે એસ કે બરાબર આપેલા છે, ચતુર્થક વિચલન પણ આપેલું છે, તો બંનેના પહેલા તો સૂત્ર લખી દઈએ. તો ચતુર્થક વિચલનનું સૂત્ર શું થાય? તો ક્યુ ડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ટુ. ક્યુ ડી બરાબર બાવીસ બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ટુ, બાવીસ ટુ ચુમ્માલીસ, માટે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરાબર ચુમ્માલીસ. તો આ એક પરિણામ આપણને મળ્યું. હવે બીજી વસ્તુ એસ કે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ થાય, આ સૂત્ર થશે. એસ કે ની કિંમત માઇનસ ઝીરો પોઈન્ટ છ આપેલી, માઇનસ છ પોઈન્ટ છ બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ, આ પરિણામ બે. હવે આપણે સૂત્ર લખીશું જે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અપોન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન, આનો જવાબ માઇનસ છ પોઈન્ટ છ અપોન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ચુમ્માલીસ બરાબર. એટલે માટે જે બરાબર છ પોઈન્ટ છ ભાગ્યા ચુમ્માલીસ માઇનસ ઝીરો પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખે ચતુર્થક વિચલન ક્યુ ડી એનું સૂત્ર બરોબર સાદું રૂપ આપીશું એટલે આપણને ક્યુ થ્રી માઇનસ ક્યુ વન મળશે. ત્યારબાદ એસ કેનું સૂત્ર લખ્યું એના બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ ક્યુ વન માઇનસ ટુ એમ બરાબર માઇનસ છ પોઈન્ટ છ થશે. એ આ રીતે જેનું સૂત્ર લખ્યું આપણે માઇનસ ઝીરો પોઈન્ટ જવાબ મેળવ્યો. હવે દાખલા નંબર અગિયાર ની ગણતરી કરીશું. દાખલા નંબર અગિયાર એક વિષમ આવૃત્તિ વિતરણ માટે મધ્યક ચાલીસ બહુલક છેતાલીસ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર છોતેર અને ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરાબર વીસ, તો બાઉલીનો વિષમતાંક શોધો. હવે અહીંયા મધ્યક આપેલો છે બહુલક આપ્યો પરંતુ એમ આપ્યો નથી, તો આપણે એમ શોધવો પડે. પહેલા કઈ કઈ વિગત આપી છે લખી દઈએ તો એક્સ બાર બરાબર ચાલીસ, બહુલક એટલે એમ ઝીરો બરાબર સેતાલીસ, ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર છોતેર અને ક્યુ થ્રી માઇનસ ક્યુ વન
બરાબર વીસ અને આપણે બાઉલીનો વિષમતાંક જે શોધવાનો છે તો સૌથી પહેલાં મેં અમને એમ જીવોનું સૂત્ર લખી એમ શોધી થ્રી એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ કાલ્પિયર્સના અસાધન સૂત્રનો ઉપયોગ કરીશું તો એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એમાં આ કિંમતો એક્સ બાર અને ભોગલની મૂકીશું તો 46 માઇનસ થ્રી એમ માઇનસ બે ગુણ્યા 40 46 બરાબર થ્રી એમ માઇનસ 40 ટુ 80 આ બાજુ લાગે એટલે પ્લસ થઈ જાય તો 46 પ્લસ 80 બરાબર થ્રી એમ થ્રી એમ બરાબર 8 ને 4 બાર 126 એમ બરાબર 126 ભાગ્યા 3 એમ બરાબર 3 6 12 ને 3 2 6 તો એમ બરાબર 43 મળી ગયા હવે જેનું સૂત્ર આપણે મૂકીશું Q3 પ્લસ Q1 આપીએ Q3 માઇનસ Q1 આપ્યું છે એમની કિંમત મળી ગઈ તો હવે સૂત્ર લખીશું જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2A અપોન Q3 માઇનસ Q1 બરાબર Q3 પ્લસ Q1 કેટલા તો કે 76 માઇનસ 2 એમ બરાબર 42 અને Q3 માઇનસ Q1 એટલે 20 બરાબર 76 માઇનસ 2 નું 4 અને 2 6 8 અપોન 20 બરાબર 76 માઇનસ 84 માઇનસ 8 અપોન 20 ભાગ્યા 20 બરાબર માઇનસ 0.4 તો અહીંયા બાઉલીનો વિષમતાંક આવશે માઇનસ 0.4 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણા ચોપડામાં લખી દેશો ત્યારબાદ દાખલા નંબર 13 ની ગણતરી કરીશું એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો આપેલા છે આપણને 3 ચતુર્થકો 76 98 અને 40 76 98 અને 40 તો જે શોધો તો એ સૌથી પહેલા મને કહો ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે Q1 બરાબર 40 આવશે ચતુર્થકોને ચડતા ક્રમમાં ગોઠવતા Q1 બરાબર 40 Q2 એટલે કે M બરાબર 76 અને Q3 બરાબર 18 જેનું સૂત્ર મૂકીશું Q3 પ્લસ Q1 માઇનસ 2M Q3 માઇનસ Q1 બરાબર 98 પ્લસ 40 માઇનસ 2 ગુણ્યા 76 અપોન 98 માઇનસ 40 9 4 13 13 6 12 13 6 14 15 8 ને 5 138 માઇનસ 152 બરાબર માઇનસ 14 અપોન 58 બરાબર 0.24 માઇનસ 0.24 એટલે જવાબ આવશે તો 3 ચતુર્થક આપ્યા હતા એટલે આને ચલતા ક્રમમાં ગોઠવીએ તો પહેલો ચતુર્થક 40 થાય પછી મધ્ય છે એટલે Q2 આવશે અને તૃતીય ચતુર્થક એટલે 98 આવશે તો વિદ્યાર્થી મિત્રો આપ આપણા ચોપડામાં આ વધી ગયા છો